दोस्तों, चोरी કરવામાં પણ મહેનત અને ચપળતાની જરૂર પડે છે, પરંતુ એક ચોર એવો છે જેની આળસ અને એની ઊંઘના કારણે આ ચોર છે તે પોલીસના હાથમાં ઝડપાયો છે. અને આ ચોર જ્યાં ચોરી કરવા ગયો હતો ત્યાં સૂઈ ગયો હતો, જેના કારણે તે દબોચાયો છે. તો ક્યાંની ઘટના છે અને શું છે આખો મામલો, આવો જાણીએ. ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અજીબ ઘટના બની છે. કાનપુરના નવસ્તા ઇલાકો છે અને આ ઇલાકામાં રહેતા ઇન્દ્રકુમાર નામના વ્યક્તિ છે, જે વેપારી તેના પત્નીનું નિધન થયું હતું, જેના કારણે તે અંતિમ સંસ્કાર માટે ઇન્દ્રકુમાર પોતાના ગામડે ગયા હતા. અને ઘરને તાળા મારીને ચાવી છે તે રામજી તિવારી નામના તેના પડોશી હતા તેમને આપી હતી. નોબસ્તા ઇલાકામાં જ રહેતો દીપક શુક્લા નામનો વ્યક્તિ, તેમને જાણ હતી કે ઇન્દ્રકુમાર પોતાના ગામ ગયા છે, તે વેપારી છે, તો તેના ઘરની અંદર ઘણું બધું કેશ અને સોના ચાંદી છે, જેના કારણે આ દીપક કુમાર શુક્લાએ પોતાના દોસ્ત સોનુ પાંડે અને સુનિલ તિવારી સાથે મળીને એક પ્લાન બનાવ્યો અને ચોરીને અંજામ આપવાનું નક્કી કર્યું. પ્લાન મુજબ આ ત્રણેય વ્યક્તિ ઇન્દ્રકુમારના ઘરમાં ચોરી કરવા માટે પહોંચ્યા હતા. દીપક શુક્લા, સોનુ પાંડે અને સુનિલ તિવારી આ ત્રણેય ચોરીને અંજામ આપતા હતા ત્યારે દીપક શુક્લાએ તેના બંને સાથીઓને કીધું કે હું થોડી વાર આરામ કરી લઉં છું, સૂઈ લઉં છું, ત્યાં સુધીમાં તમે ચોરીને અંજામ આપી દો. બંને સાથીઓએ ચોરી કર્યા બાદ દીપક શુક્લા છે એ સમયે ઇન્દ્રકુમારના ઘરમાં જ ઊંઘી ગયા. આ બંનેના સાથી જે દીપક કુમારના હતા તેણે 1.5 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો અને એ બંને જતા રહ્યા, પરંતુ દીપક કુમાર ગાઢ નિંદ્રામાં હતા, જેના કારણે તે પૂરી રાત આ મકાનની અંદર સૂતો રહ્યો. સવારે જ્યારે પાડોશી રામજી તિવારી છે તે ત્યાં ઝાડવાને પાણી પાવા માટે આવ્યો અને તેણે મકાન ખોલવાની કોશિશ કરી, તો મકાન અંદરથી લોક હતું, જેના કારણે તે સમજી ગયો કે કંઈક ગડબડ છે. તેણે બારી પરથી જોયું તો અંદર કોઈ કપડાં કાઢેલી હાલતમાં સૂતેલું જોવા મળ્યું, જેના કારણે આ રામજી તિવારીએ આસપાસના લોકોને બોલાવી અને તેને પકડી પાડ્યો અને ત્યારબાદ પોલીસને સોંપવામાં આવ્યો. દીપક શુક્લાની પોલીસે ધરપકડ કરી, પૂછપરછ કરી, તો જાણવા મળ્યું કે તેની સાથે સોનુ પાંડે અને સુનિલ તિવારી હતા, જે કેશ અને સોનુ ચાંદી લઈને ફરાર થયા છે, જેના કારણે પોલીસે સોનુ પાંડેની ધરપકડ કરી લીધી. આ બંનેની, દીપક શુક્લા અને સોનુ પાંડેની ધરપકડ કરી લેવામાં આવી. જોકે સુનિલ તિવારી છે તે હજુ ફરાર છે. પોલીસના જણાવ્યા મુજબ દીપક શુક્લા છે તે ગણિતનો શિક્ષક છે, જે કોચિંગ કરતો હતો, પરંતુ તેને કોચિંગમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તેની પાસે ધંધા રોજગાર નહોતો અને પૈસાની જરૂર હતી, જેના કારણે તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો તેવું તેનું કહેવું છે. દોસ્તો, તો ચોર છે દીપક શુક્લા અને આ દીપક શુક્લા પોતાની જ્યાં ચોરી કરવા ગયો હતો ત્યાં પોતાની ચૂકના કારણે, મતલબ કે પોતાની ઊંઘના કારણે તે ઝડપાઈ ચૂક્યો છે અને તે ઝડપાવાના કારણે તેનો એક સાથી પણ તેની સાથે ઝડપાયો છે, જ્યારે એક ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. તો આ રીતે ચોરીને અંજામ આપવા ગયેલો આ ચોર છે તે સૂઈ જવાના કારણે ઝડપાઈ ચૂક્યો છે. દોસ્તો, આવી તમામ ઇન્ટરેસ્ટિંગ ખબરો જોવા આપણી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.